अमरेली जिल्लाના રાજુલાના વિજપડી માર્ગ ઉપર વાવેરા ગામ નજીક ખેડૂતના સોનાના બટન છૂટવીને નાસી ગયેલ ત્રણ આરોપીઓને રાજુલા સર્વેલન્સ ટીમે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા। રાજુલા સર્વેલન્સ ટીમે રૂપિયા 31488 નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો। ત્યારે રાજુલા પોલીસ દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી હતી। રાજુલા વિજબડી રોડ ઉપર વાવેરા ગામ પાસે સિનિયર સિટીઝન ખેડૂતને પોતાની ફોર વ્હીલમાં બેસાડી ફોર વ્હીલમાંથી ઉતારતી વખતે ખમીસમાં પહેરેલ સોનાના બટનના ત્રણ નંગ ઝૂંટવી નાસી ગયા હતા। ત્યારે અજાણ્યા ફોર વ્હીલ ચાલક સહિત ત્રણે સમૂહને આરોપીઓના વર્ણનના આધારે ગણતરીની કલાકોમાં જ પકડી પાડી કુલ 31488નો મુદ્દામાલ રાજુલા સર્વેલન્સ ટીમે રિકવર કર્યો છે। ઉલ્લેખનીય છે કે તારીખ 22/4/2022 સાંજના આશરે 7 વાગે રાઘવભાઈ કાળાભાઈ કાછડ પોતાની વાડીએથી ઘરે જવા વીજ પડીથી રાજુલા રોડ પર ચાલીને જતા હતા। એક સફેદ કલરની ફોર વ્હીલ ગાડી તેમની પાસે આવીને ઉભી રહી ગઈ હતી, જેમાં ડ્રાઈવર તથા તેની બાજુની સીટમાં એક અજાણ્યો માણસ પાછળની સીટમાં સૂતેલો હતો, જેમાંથી ડ્રાઈવરે જમણા કાનની બુટ્ટીમાં કડી પહેરેલ હતી। તેણે ચાલો દાદા હાલીને જવા કરતાં મારી ગાડીમાં બેસી જાઓ તેમ કહીને ખેડૂતને પોતાની ફોર વ્હીલમાં બેસાડી આગળ આવેલી ઈંટોના ભટ્ટા આગળ ખેડૂતને ફોર વ્હીલમાંથી ઉતારતી વખતે તેમણે ખમીસમાં પહેરેલ સોનાના બટનના ત્રણ નંગ કિંમત રૂપિયા 36,000ના અચાનક ઝૂંટવી અને ધક્કો મારી નાસી ગયા હતા, જે અંગે રાજુલા પોલીસ સ્ટેશને ગુનો નોંધવામાં આવ્યો હતો। આ અંગે પોલીસ અધિક્ષક હિમકર સિંહ તેમજ નાયબ પોલીસ અધિક્ષક કે જે ચૌધરી દ્વારા આ ગુનાના આરોપીઓની માહિતી મેળવી પકડી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જેન્વાઈ રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીવી પ્રસાદની સૂચના અને માર્ગદર્શન નીચે રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બીએમ વાડા તથા એસઆઈ ડીડી મકવાણા તથા રાજુલા પોલીસની અલગ અલગ ટીમો ફરિયાદમાં જણાવેલ વર્ણન મુજબના આરોપીઓની બાતમી મેળવી આરોપીઓને ફરિયાદીના ઝૂંટવી લઈને એટલે ખમીસમાં પહેરવાના સોનાના ત્રણ નંગ બટન જેની કિંમત રૂપિયા 31488 છે તેની સાથે ગણતરીની કલાકોમાં પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે। ધર્મેશ મહેતા, લાઈવ ગુજરાત ન્યૂઝ, રાજુલા।